ભુજના જૂના રાવલવાડી વિસ્તારમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ગણેશ યુવક મંડળના સભ્યો છેલ્લા 7 વર્ષથી ધામધૂમથી ગણેશોત્સવ ઉજવે છે. કચ્છી રાજગોર સમાજ મુન્દ્રાએ રાજગોર સમાજ ભવન મુન્દ્રા ખાતે ગણેશજીની સ્થાપના કરી. તો સ્થાપના બાદ સમાજની મહિલાઓએ ગરબાનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અને ગરબાની રમઝટ બોલાવી હતી. ટુંડા દેરાવાસી જૈન સંઘ દ્વારા આદિનાથજી દેરાસરમાં પૂજ્ય પદમરેખાજી મહારાજ સાહેબ આદિ થાણા 3ની પાવન નિશ્રામાં પર્યુષણ પર્વ ઉજવાયો હતો, જેમાં મુંબઈ કલકત્તા તેમજ ચેન્નઈથી પણ શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા અને ધર્મજ્ઞાનનો લાભ લીધો હતો. ગાંધીધામમાં ગણેશનગરમાં સરકારી શાળામાં કેન્દ્રની માહિતી અને પ્રસારણ હેઠળના ફિલ્ડ આઉટરીચ બ્યુરોએ સ્વચ્છતા અંગે જાગૃતિ માટે નાટકનું આયોજન કર્યું હતું, જેમાં સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાનો સંદેશ આપવાની અપીલ કરાઈ. કાર્યક્રમમાં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભચાઉ પ્રજાપતિ સમાજ અને નવયુવક મંડળે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં ધોરણ 1-12 તેમજ કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. આ સાથે જ કાર્યક્રમમાં પાલિકાના નવનિયુક્ત કાઉન્સિલરનું પણ સન્માન કરાયું હતું. ગાંધીધામ નગરપાલિકાએ વોર્ડ નંબર 11, 12 અને 13ના વિસ્તારો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજ્યો હતો, જેનો પ્રારંભ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓએ કરાવ્યો. કાર્યક્રમમાં નગરપાલિકા, PGVCL, આરોગ્ય સહિત વિવિધ સરકારી વિભાગોના 500થી વધુ પ્રશ્નો રજૂ કરાયા હતા. સાથે જ પ્રશ્નોનું નિરાકરણ સ્થળ પર જ થાય તેવા પ્રયાસ કરાયા હતા. ભુજના રિંગરોડના મજબૂતીકરણ કામગીરી અંતર્ગત 2 માર્ગનું ખાતમુહૂર્ત કરાયું. શહેરના હોસ્પિટલ રોડ તેમજ સંજોગનગરથી મોટાપીર રોડનું કામ રૂપિયા 2.75 કરોડના ખર્ચે કરાશે. હોસ્પિટલ રોડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય અને સાંસદ સહિતના આગેવાનોની હાજરીમાં રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું. કચ્છના બની વિસ્તારમાં વન વિભાગના વાડામાં ખોદાયેલા ખાડામાં 3 ભેંસ પડી જતા 3ના મોત થયા. 10 દિવસ પહેલા આ ભેંસ ગુમતી ગઈ હતી, તો મારુતિ કાર કરતા પણ મોંઘી 3 ભેંસના મોત થતા પશુપાલકોએ મોટી નુકસાની વેઠવી પડી છે. બીજી તરફ માલધારી સંગઠને આરોપ લગાવ્યો કે ખાડા ખોદ્યા પછી તેને પૂરવામાં ન આવતા આ બનાવ બન્યો છે.